विजापुर मेलड़ी माता नो मढ जे खणुसाना महंत छे महेशपुरी बापजी द्वारा ताबड़ा वितरण छे ते करवामां आव्युं हतुं। तो आजे भगवती मेलड़ी माता ना मढना महंत महेशपुरी बापजीए पोतानी विविध सेवाकीय प्रवृत्तिना भागरूपे ताबड़ा छे तेनुं वितरण कर्युं हतुं। महंत महेशपुरी बापजीना जन्मदिवस निमित्ते शियाळानी कड़कड़ती ठंडीथी बचवा आजे ठंडीथी जे ठूठवाथा महुड़ी गांधीनगर रोड पर आवेल कैलाश धाम वृद्धाश्रम छे तेमज जरूरियातमंद गरीब दर्दीओ छे तेमने धाबड़ानुं वितरण छे ते करवामां आव्युं हतुं। महेशपुरी बापजीए चोरसा वितरण करी वृद्धोने जे तंदुरस्ती साथे दीर्घायुना पण आशीर्वाद आप्या हता। तो आजे घटना छे तेमां जे मेलड़ी माताનું મંદિર છે તેમના મહંત છે તેમના દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે અનેક સેવાકીય પ્રવૃત્તિ તેઓ દ્વારા કરવામાં આવે છે। ત્યારે ખાસ કરીને તેમના જન્મદિવસ ઉપર જ આજે તાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। બીજાપુર મેલડી માતાનો મઢ આવેલો છે ખણુસાના જે મહંત છે મહેશપુરી બાપજી તેમના દ્વારા જ આજે તાબડાનું તાબડા છે તેનું વિતરણ કરાયું હતું। તો મહત્વનું છે કે આજે ભગવતી મેલડી માતાના મઢમાં મહંત महेशपुरी बापजी छे तेमणे पोतानी विविध सेवाकीय प्रवृत्तिओ शुरू करी छे। तो आज सेवाकीय प्रवृत्तिना भागरूपे ताबड़ानुं वितरण छे ते करवामां आव्युं हतुं। महंत महेशपुरी बापजीनो जन्मदिवस हतो ते निमित्ते ज आ सुंदर आयोजन करवामां आव्युं हतुं। अत्यारे शियाळो चाली रह्यो छे त्यारे शियाळानी कड़कड़ती ठंडीथी बचवा जे लोकोने ताबड़ानुं वितरण करवामां आव्युं हतुं। तो खास करीने जे गांधीनगर रोड पर आवेल कैलाश धाम वृद्धाश्रम छे तेमज जे अन्य रोड पर जे जरूरियातमंद गरीब लोको होय छे તેમણે આ તાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો આજે મહેશપુરી બાપજીએ છે તેમણે ચોરસા વિતરણ કરી વૃદ્ધોને તંદુરસ્તી સાથે દીર્ઘાયુષના જે આયુષ્ય છે તે પણ આપ્યા હતા। તો આજે મહંત દ્વારા અનેક વર્ષોથી આવા સેવાકીય કયા કાર્યો છે તે કરવામાં આવી રહ્યા છે ત્યારે તે જ સેવાકીય કાર્યના ભાગરૂપે આ એક વધુ સેવાકીય કાર્ય છે તે કરવામાં આવ્યું હતું। તો આજે ખાસ એમના જન્મદિવસે ગરીબ તેમજ દર્દીઓ છે તેમને તાબડાનું વિતરણ કરાયું। તો મહત્વનું છે કે આજે મહેસાણાના અખુણસાના મહંત મહેશપુરી બાપજી છે તેમના દ્વારા વિતરણ કરાયું હતું। જન્મદિવસ ઘણા લોકો એવી રીતે ઉજવે છે કે જેમાં કેક હોય, ડાન્સ હોય, પાર્ટીઓ હોય, પછી એમાં ગિફ્ટો હોય, પણ ગિફ્ટો અને કેક ને બધું સાઈડ કરીને માતાજીની દયાથી એક નવો વિચાર અમને પ્રેરણા થઈ અને એ વિચારને લઈને અમે કડકડતી ઠંડીના એક ભાગ સ્વરૂપે અમે ચોરસા ખરીદવા અમદાવાદ પહોંચ્યા। અમદાવાદ અમારી ઈચ્છા હતી કે 200 ચોરસા લઈએ, પણ માતાજીની દયાથી 500 થયા। આ 500 ચોરસા લઈ સૌપ્રથમ અમે અમદાવાદ સિવિલે પહોંચ્યા। અમદાવાદ સિવિલમાં દરેક વોર્ડની અંદર પલંગે પલંગે ફરીને દરેક ગરીબોને અમે ચોરસા એનાયત કર્યા। લોકોએ અમને એવો અભિપ્રાય આપ્યો કે ખરેખર કડકડતી ઠંડીમાં આ ચોરસો અમારને આશીર્વાદ સ્વરૂપે છે। અમદાવાદ સિવિલ પૂરું કરીને અમે ગાંધીનગર પહોંચ્યા અને ગાંધીનગરમાં પણ સ્ત્રીઓના વોર્ડમાં, બાળકોના વોર્ડમાં પણ ચોરસા એનાયત કર્યા। આ ચોરસા એનાયત કર્યા બાદ અમને એટલો બધો આનંદ કે મોટો મહાયજ્ઞ કર્યો હોય એવો અંદરથી ઉમળકો અને આનંદ હતો। મારા સિંહો અને મારા વાઘો એટલે કે મારા સ્વયંસેવકો પણ એટલા ઉત્સાહમાં હતા કે આ સત્કાર્ય આપણા હાથે થઈ રહ્યું છે। એ વિચારો લઈને વધેલા ચોરસા લઈ અમે માવતરધામ કૈલાશ ધામ પેથાપુર ગયા અને પેથાપુરમાં પણ દરેક દાદાને અને દરેક દાદીને રૂબરૂ મળીને આ કડકડતી ઠંડીમાં એમને ગરમ ચોરસા એનાયત કર્યા। મા મેલની માતાની સદૈવ કૃપા અમારી ઉપર વરસતી રહે અને અમે આવા સત્કાર્યો કરતા રહે એવી માતાજી જોડે અમે આજે પ્રાર્થના કરીએ છીએ।